सरस्वती ग्रुप ऑफ एजुकेशन द्वारा चलता आ ई-लर्निंग प्रोग्राम में हूँ ब्रिजेश साकड़ेचा आप सौनु हार्दिक स्वागत करूँ छू। आपणे धोरण 9 नी अंदर साइंस सब्जेक्ट नी अंदर हवे आपणुं अनेरुं 9 सोपान एटले के हवे आपणे आपणुं 9 चेप्टर शुरू करवाना छीए। तो आजे 9मुं धोरण छे एनी अंदर स्पेशली आपणे वात करीए तो भौतिक विज्ञान नी अंदर आपणे घणा बधा चेप्टर भणी गया। तो तमे एक ध्यानथी मस्त एवुं एनालिसिस करो तो तमे बहु एवुं मस्त जाणी शकशो के सौथी पहेला आपणे शरूआत 8मा चेप्टरथी करी हती કે જેનું નામ હતું ગતિ। ગતિ ની અંદર આપણે કોઈ પદાર્થ જે છે એ કેવી રીતે સ્પીડમાં ચાલે એટલે કે આપણે એને કહેતા હતા પથ લંબાઈ કોને કહેવાય, સ્થળાંતર કોને કહેવાય, ત્યારબાદ આપણે એ પણ જોયું કે વેગ કોને કહેવાય, ઝડપ કોને કહેવાય, પ્રવેગ કોને કહેવાય જે વેગમાં થતો ફેરફાર છે। ઓકે, તો આવી રીતે પછી એના ઉપરથી આપણે એના 3 ઇક્વેશન તારાવ્યા હતા। ત્યારબાદ આપણે બળ વિશે ભણ્યા, બળ કોને કહેવાય, બળના અલગ અલગ પ્રકારો, ત્યારબાદ ગુરુત્વાકર્ષણ વિશે આપણે લાસ્ટ ચેપ્ટર ભણ્યા હતા કે જેની અંદર આપણે જોવા જઈએ તો કોઈ મોટો પદાર્થ નાના પદાર્થને પોતાની તરફ આકર્ષે છે આ નિયમ ઉપરથી ન્યૂટને આપણને ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ વિશે માહિતી આપેલી કે જી એફ ઇઝ ઇક્વલ ટુ જી એમ વન એમ ટુ અપોન આર સ્ક્વેર। એના ઉપરથી આપણે ગુરુત્વ પ્રવેગ એટલે કે કોઈ પણ પદાર્થ જે છે એને તમે ઉપર ફેંકો તો પૃથ્વી એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડે તો બળ લાગે ત્યાં પ્રવેગ આવે તો એ આવતો ગુરુત્વ પ્રવેગ જેનું મૂલ્ય હતું બોલો બોલો યસ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। ત્યારબાદ આપણે ધક્કો કોને કહેવાય, દબાણ કોને કહેવાય, ઉપલા વત્તા બળ કોને કહેવાય એના વિશે આપણે ચર્ચા કરી। આ સિવાય આપણે એક પેલું ચેપ્ટર જે છે એ પણ આપણે પૂરું કરી ગયા, દ્રવ્ય જે છે એની અવસ્થાઓ, ઘન, પ્રવાહી અને વાયુ એની લાક્ષણિકતા શું છે, ચોથી અવસ્થા કોને કહેવાય તો કે પ્લાઝ્મા એ આપણી ચોથી અવસ્થા છે, અને પાંચમી અવસ્થા કે જેનું નામ કહેવાય બોઝ આઇન્સ્ટાઈન સંઘટક, વેરી ગુડ। તો આપણે એના વિશે ઓલરેડી ચર્ચા કરી લીધી, હવે આપણે આપણા નેક્સ્ટ ચેપ્ટર ઉપર આપણે મૂવ થઈએ તો જેનું નામ છે કાર્ય અને ઉર્જા। તો તમે ધ્યાનથી જુઓ અહીંયા આપણે બે વસ્તુ સમજવાની છે આ ચેપ્ટરમાં, કાર્ય અને ઉર્જા। આના પહેલા જો સૌથી પહેલા ચેપ્ટરમાં ફિઝિક્સની વાત કરું તો 8મા ચેપ્ટરમાં તમે સ્થળાંતર વિશે ભણ્યા, 9મા ચેપ્ટરમાં તમે બળ વિશે ભણ્યા, 10મા ચેપ્ટરમાં તમે ગુરુત્વાકર્ષણ બળ વિશે ભણ્યા, જો આખી સિક્વન્સ ફિઝિક્સ, અને હવે 11મા ચેપ્ટરની અંદર તમે આ સ્થળાંતર અને બળ બેનું કોમ્બિનેશન ભણશો, ઓહ બાય વન ગેટ વન ફ્રી, યસ ઇઝ કરશે। એટલે કે સ્થળાંતર કોને કહેવાય એ તમને ખબર છે કે પદાર્થે ના સ્થાનમાં થતા ફેરફારને શું કહેવાય સ્થળાંતર, હું કોઈ પદાર્થને અહીંયા રાખું તો ધક્કો મારી એને અહીંયા લઈ જાઉં તો પેલા અહીંયા આવતો, અહીંયાથી પછી એને ધક્કો માર્યો એટલે પદાર્થ અહીંયા આવતો રહ્યો તો એના સ્થાનમાં ફેરફાર થયો એને કહેવાય સ્થળાંતર। પછી ધક્કો કોને કહેવાય એ તો આપ જાણો જ છો, તો બળ કોને કહેવાય એ પણ આપ જાણો છો, બળ તો અહીંયા કોઈ પદાર્થને ખેંચવું કે ધક્કો મારો એને આપણે કહેશું બળ। તો પછી બળ ઉપર આપણે ગુરુત્વાકર્ષણ બળ વિશે ભણ્યા હતા, અને હવે આજે આપણે જોશું કાર્ય અને ઉર્જા જે આપણું 11મું ચેપ્ટર રહેશે। તો એની માટે સૌથી પહેલા આ ચેપ્ટર તમને નામ જોતા જ ખબર પડી જાય કે બે પાર્ટમાં ડિવાઈડેડ છે, ક્યાં ક્યાં, એક અને બે ના, સાદો અને મસાલાવાળો ના, તો કે એના બે નામ કહીએ કાર્ય અને ઉર્જા। તો અહીંયા ઓબ્વિયસ વાત છે કે પહેલા આપણે કાર્ય વિશે ભણશું, કાર્ય વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવી લઈએ ત્યારબાદ આપણે ઉર્જા વિશે ભણશું। ઓકે ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ કાર્ય। તો રોજિંદા જીવનમાં પહેલા તો કાર્ય ક્યાં ક્યાં કરીએ, શું કામ કાર્ય કરવાની જરૂર પડે પહેલા તો હાલો હું તમને કહું કે તમારે આજે કામ કરવાનું છે અથવા તમારે આજે કાર્ય કરવાનું છે, શું કામ તમારે કામ કરવું જોઈએ ભાઈ, એ શાંતિજીનો 24 કલાક ઉતારે, તમે વિચારો તમે કલ્પના કરો 24 કલાક તમારે સુવાનું, મજા આવશે, એક દિવસ સારું લાગશે, બે દિવસ સારું લાગશે, જે દિવસ એમ નહીં છે કે બહાર ફરવા જવા દે, આખો દી પથારીમાં આખો દી કઈ કામ જ નહીં કરતું, નહીં મોબાઈલ નેટવર્ક, નહીં કઈ, એમનું સૂતું જ રહેવાનું, તો તમને કંટાળો આવશે યાર, કેટલા દી હોય ઊભું તો થવું ને,
કઈક મારે દોડવું, કઈક રમવું, કઈક જોવું, કઈક તો મારે કરવું કે નહીં, કઈક વાંચવું, કઈક લખવું, કઈક તો કરવું ને. એમનું એમ તું તમારે કઈ કામ જ નહીં કરવાનું, એમનું કોમો મજા કેવી રીતે, તમારે ખાલી સૂતું રહેવાનું, મજા જ કરવાની, આરામ કરો, લ્યો સૂતા જ લ્યો. તો એક થી મજા આવશે, બહુ બહુ તો બે થી મજા આવશે, બે દિવસ થી તો મને ચાલશે નહીં. આપણે લોકડાઉન માં તમને બધી ખબર જ છે આપણી હાલત કેવી થઈ, બે ત્રણ મહિના આપણે શું લોકડાઉન બંધ રહ્યા, તો સરકારે જેવો થોડોક થોડા પ્રતિબંધ હટાવ્યા ત્યાં તો બધે એમ રાફડા ફાટી ગયું હતું, બધે એમ નીકળી પડ્યા માણસો, પણ હજી કોરોના ગયો નથી. તો આપણે બધે સલામતી રાખવી જોઈએ થાય એમ. ઓકે, તો વિચાર કરો કે આપણને બે ત્રણ મહિના પણ આપણને અંદર પૂરી રહ્યા તો આપણી હાલત આવી થઈ ગઈ હતી, તો બિચારા પ્રાણીઓનું શું થતું હશે કે જે આખી જિંદગી પાંજરાની અંદર પૂરે કહેવાય ને ભૂમિ પૂર્યા હોય છે. તો આપણે બધા પ્રત્યે કરુણા રાખવી પડે, કારણ કે સાયન્સની બે સાઈડ છે, સાયન્સની સારી સાઈડ છે તો સાયન્સની ખરાબ સાઈડ પણ છે. એટલે કે આ સાયન્સની ખરાબ સાઈડ નથી, આવું ઘણા લોકો વિચારે છે, પણ આ મનુષ્યની ખરાબ સાઈડ છે. સાયન્સ તો સાયન્સ છે, તમારે એને, એટલે કે વિજ્ઞાન વિજ્ઞાન છે, તમારે એને સારી જગ્યાએ રાખવું કે ખરાબ જગ્યાએ એ માણસ ઉપર ડિપેન્ડ કરે. હું તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું કે કોઈ એક છરી હોય, છરી એ જ છરી જો ડોક્ટર મારશે તો કોઈ દર્દી જે છે એનું ઓપરેશન થશે, અને એ જ છરી કોઈ આતંકવાદી મારશે તો કોઈનું ખૂન થઈ જશે. તો છરી એક જ છે, એમ સાયન્સ એક જ છે, પણ એને પકડવા વાળા, એ સાયન્સને હેન્ડલ કરવા વાળા, એ સાયન્સ ઉપર એક્સપેરિમેન્ટ કરવા વાળા, એ વિજ્ઞાનને સમજવાળા વ્યક્તિઓ છે, એ કેવા છે એના ઉપર વિજ્ઞાન આધાર રાખે. વિજ્ઞાન વિજ્ઞાન છે, એ સારું ખરાબ નો, એટલે તમે કેવો ઉપયોગ કરો છો એ મહત્વનું છે. ઓકે, ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. રોજિંદા જીવનમાં કાર્ય, રોજિંદા જીવનમાં તમે ક્યાં ક્યાં કાર્ય કરતા છો, તો કે ભાઈ જુદી જુદી પ્રવૃત્તિઓ કરવા માટે તમારે પહેલા તો ઉર્જાની જરૂર પડે. જેમ કે મારે અત્યારના બોલું છું, અહીંયા તમે જોવો છો હું ત્યારે લેક્ચર લઉં છું, હું તમારા વિડીયો દ્વારા હું તમારી સાથે કનેક્ટેડ છું અને હું તમને લેક્ચર લઉં છું, તો મારે ઉડેસમાં છે બોલવા માટે ઉર્જાની જરૂર પડતી જ હોય, મારે આવીને ચાલવા માટે ઉર્જાની જરૂર પડે, તમારે સતત આમ જોવા માટે ઉર્જાની જરૂર પડે, ઓબ્વિયસ વાત છે, તમારે લખવા માટે ઉર્જાની જરૂર પડે. તો આપણી રોજિંદા જીવનની પ્રવૃત્તિઓ કરવા માટે તમારે પહેલા તો ઉર્જાની જરૂર પડે. આ ઉર્જા તમે ક્યાંથી મેળવો, તમે મારામાં તાકાત આવી ક્યાંથી આવી, તમારામાં બધી તાકાત છે એ ક્યાંથી, તો કે ભાઈ આપણે રોજ જમીએ છીએ, રોજ ભોજન ગ્રહણ કરીએ છીએ, બહુ કાઠીવાળી ભાષા હોય તો રોજ ખાઈએ છીએ. ઓકે, અને પૌષ્ટિક ખાવું જોઈએ જેથી આપણને બધા તત્વો મળે અને આપણે અટાકટા ગોળા જેવા રહીએ. ઓકે ચાલો, તો આ ઉર્જા આપણને ખોરાકમાંથી મળે છે. તો જીવિત રહેવા માટે દરેક સજીવને અનેક મૂળભૂત ગતિવિધિઓ, અનેક મૂળભૂત ગતિવિધિઓ અને કાર્યો કરવા પડે. આ એવી કે જીવિત રહેવા માટે, જીવવા માટે દરેક સજીવ, હું હોય તો ભલે, તમે હોય તો ભલે, કોઈ નાની પતંગી હોય તો ભલે, ગાય હોય તો ભલે, બળદ હોય તો ભલે, ગોળ હોય તો ભલે, કે ડાયનોસોર હતા એ પણ ભલે, બધા કંઈક તો કંઈક ખાતા જ હોય, ડાયનોસોર અત્યારે નથી પણ જ્યારે હતા ત્યારે એ જમતા તો એ છે, એ નોન વેજ કે વેજીટેરિયન, પણ એ કંઈક તો જમતા જ હોય. તો અહીંયા કોઈ પણ કાર્ય કરવા માટે તમારે ઉર્જાની જરૂર પડે, આ ઉર્જા તમને ખોરાકમાંથી મળે. તો અહીંયા આપણે એક મસ્ત વ્યાખ્યા લખીએ કે જીવિત રહેવા માટે દરેક સજીવને અનેક મૂળભૂત ગતિવિધિઓ કરવા માટે અને કાર્યો કરવા માટે એને કોઈ કાર્ય કરવા પડે, કે જેને શું કહેવાય, તો કે એ એવી પ્રક્રિયાને કહેવાય છે જૈવિક પ્રક્રિયા. તો દરેક સજીવને જીવિત રહેવા માટે કેટલીક અનેક ગતિવિધિઓ કરવી પડે અને અમુક કાર્ય કરવા પડે, કે જેને કહેવાય છે જૈવિક ક્રિયાઓ. અનેક મૂળભૂત ગતિવિધિઓ એટલે શું, તો કે ભાઈ હું મારા હાથ છે યારને આમ નહીં રાખી શકું, મારો હાથ જે આંગળીઓ છે આમને હું રાખું તો હલાવું જ નહીં, આમને આમ ફિક્સ, મારો હાથ છે આમને હું રાખું તો થાકી જવાશે ને, ઓબ્વિયસ વાત છે, આમને મારો હાથ રાખું તો થાકી જવાશે. તો મારે આપણા આપણા જે અંગ હોય બોડી હોય એને પણ સતત આપણે મુવમેન્ટ કરાવવા પડે. ઓકે, તો મૂળભૂત ગતિવિધિઓ અને કાર્ય કરવા પડે, કે જેને જૈવિક પ્રક્રિયાઓ કહેવાય છે. કેટલાક કાર્યો જેમ કે રમવું, ગાવું, ભણવું, લખવું, વિચારવું, બહાર ફરવા જવું, એટલે એ આવી ફરવું, એટલે આપણે તમે એમ કહી શકો. તો આવા ઘણા બધા તમે કાર્યો કરતા જોઈ છો રોજ બરોજની ક્રિયાઓમાં,
તો આપણે પહેલા તો ભણ્યા રોજિંદા જીવનમાં કાર્ય ક્યાં ક્યાં ઉપયોગમાં આવે છે. આ સિવાય આપણે ભણીશું હવે કાર્ય. હવે આપણે જો ચક્કરને સ્ટાર્ટ થાય છે ભાઈ, હવે આપણે ગાડી પાછળ ચડે છે કોને કહેવાય કાર્ય. તો કે ભાઈ વોટ ઇઝ અ કાર્ય? તો કે કાર્ય કે સખત મહેનત કર્યા છતાં કાર્ય થતું નથી એ પહેલા આપણે સમજીએ. કાર્ય સમજવા માટે પહેલા હું તમને એ સમજાવીશ કે સખત મહેનત કરવા છતાં પણ કાર્ય થતું નથી એવું ઘણી વાર કોઈ કહેતા હોય. જેમ કે ઘણી વાર બધા કહે અરે યાર મેં બહુ મહેનત કરી મારે યાર માર્ક જ મળે. કોઈ વિદ્યાર્થી છે માની લો કે 12 કલાક વાંચે છે, 12 કલાક વાંચે છે તોય એને માર્ક નથી આવતા. અને કોઈ વિદ્યાર્થી એવો હોય તમારે તમે તમારા ક્લાસમાં ઉપયોગ કરજો, ઘણા એવા હશે કે એ ખાલી 2 કલાક વાંચે ને તો એને ઓના જેટલા માર્ક આવી છે કે ઓના કરતા વધારે માર્ક. તો ઓલો જે બહુ મહેનત કરે વિદ્યાર્થી શું કહેશે? ખોટો નથી, એ ખોટું નથી કરતો, પણ એ ઓલા વિદ્યાર્થીને શું કહેશે? અ ભાઈ મેં તો બહુ મહેનત કરી તોય મારે માર્ક જ ન આવ્યા, તારે તે ઓછી મહેનત કરી તો તારે મારા જેટલા માર્ક આવી ગયા. તો અહીંયા એને જો બહુ વધારે સખત મહેનત કરી છતાં પણ હું એને કાર્ય કહીશ નહીં. બીજું એક્ઝામ્પલ આપો, જો તમે આનાથી પેલા ઉદાહરણથી કંઈક સમજાવ હોય તો આપણે મસ્ત નિર્ણય એના પરથી લેશું. બીજું ઉદાહરણ તમને સમજાવો કે હું કોઈ આ બોર્ડ છે, હાલો આ બોર્ડ જ લઈ લો, હું આ બોર્ડ ને એકદમ ખસાડવાનો પ્રયત્ન કરું, ખૂબ તાકાત કરું હવે જે મારે પૂરેપૂરી તાકાત કરી જો તો એ હલતું નથી, તૂટી ન ગઈ, તો શું મેં કાર્ય કર્યું કહેવાય? ના. શું કામ? કારણ કે બોર્ડ નું સ્થાનાંતર થયું નહીં, બોર્ડ હટ્યું નહીં. હું કોઈ દિવાલને ફૂલ ધક્કો મારું, બાહુબલી તો છીને આપણે, હું ફૂલ દિવાલને ધક્કો મારું, ફૂલ ધક્કો મારું પૂરેપૂરી તાકાત નથી તો હું થાકી જઈશ, પણ દિવાલ હલશે નહીં, તો શું મેં કાર્ય કર્યું કહેવાય? હું તમને પૂછું છું વિદ્યાર્થી, કે તમે કોઈ એન્જિન હોય અખતરણ કરવાનું પરિગણાય હલતા મતા થઈ જશો, તો તમે વિચાર કરો કે તમે કોઈ એન્જિન હોય એને ધક્કો મારો એન્જિન ખસશે, તો શું તમે કાર્ય કર્યું કહેવાય? ના. તો અહીંયા આપણે સખત મહેનત કરી, તમે કોઈ એન્જિનને ખૂબ ધક્કો માર્યો તો તમે ટ્રાય કરી છતાં પણ એ એન્જિન હટતું નથી એટલે કે એનું સ્થાનાંતર થતું નથી તો એ પદાર્થ કાર્ય કર્યું કહેવાય નહીં. તો ત્યારે તો મેં તમને 3 ઉદાહરણ આપ્યા કેના? તો કે ભાઈ સખત મહેનત કર્યા હોવા છતાં કાર્ય થતું નથી, આ સમજવું કે જે આઈ હોપ તમે સમજાવશો. શું કીધું? તો કે તમે જયારે કોઈ પદાર્થને અતિશય બળ આપો અને એ પદાર્થ સ્થાનાંતર ન કરે તો તમે સખત મહેનત કરવા છતાં પણ કાર્ય કરતા નથી. ક્લિયર થયું? ચાલો તો અહીંયા જુઓ, કોઈ પણ પદાર્થ હોય કાર્ય કરતો હોય અથવા તો કોઈ પદાર્થ પર પ્રક્રિયા થતી હોય તો મૂળભૂત 3 પ્રશ્ન પૂછો. ક્યાં ક્યાં? 1, 2, 3. ના. ક્યાં ક્યાં? તો કે જુઓ, કયા પદાર્થ પર કાર્ય થયું? પેલો પ્રશ્ન પૂછવાનો, કયા પદાર્થ પર કાર્ય થયું? જેમ કે માની લો કે અહીંયા કોઈ જો આવી રીતે માર્કર છે, દેખાય બધાને? હવે તો કે જો આ માર્કર નું આવી રીતે રોટેટ કરીને અહીંયાથી આમ કરું અને મૂકી દીધું તો પેલા માર્કર અહીંયા આવ્યું, પછી અહીંયાથી મેં એને બળ આપ્યું રોટેટ કરાવ્યું તો એ અહીંયા આવ્યું, તો અહીંયાથી એટલા મહિના સ્થાનમાં શું થયું? ફેરફાર. તો માર્કરે શું કર્યું? સ્થાનાંતર. તો કયા પદાર્થ પર કાર્ય છે? તો કે આપણે આ જ ઉદાહરણ જોઈએ, આમાં કયા પદાર્થ ઉપર કાર્ય છે? તો કે ભાઈ માર્કર ઉપર કાર્ય છે. ઓકે, પદાર્થ પર કઈ ક્રિયા થઈ? પદાર્થ પર કઈ ક્રિયા થઈ? તો કે ભાઈ પદાર્થ જે છે એટલે કે માર્કર છે એને મેં આગળ વડે બળ આપ્યું કે જેથી ખસી અને આમ બીજે ગઈ. ત્રીજો પ્રશ્ન, તો કે કોણ કાર્ય કરી રહ્યું છે? કોણ કાર્ય કરી રહ્યું છે? તો કે જો માર્કર ને હું મૂવમેન્ટ કરાવું તો માર્કર કાર્ય કરે છે? ના. કોણ કાર્ય કરશે? હું કાર્ય કરું છું. ઓકે, ફોર એક્ઝામ્પલ, માની લો કે અહીંયા થર્મોકોલની શીટ રાખી હોય અને હું જોર તે એમ ધક્કો મારું તો થર્મોકોલની શીટ ઘટી જાય તો કે થર્મોકોલે કાર્ય કર્યું ન કર્યું? કોને કાર્ય કર્યું કહેવાય? આ એમ પોતે. ઓકે, તો અહીંયા આઈ હોપ તમને બધાને આ 3 ક્વેશ્ચન ક્લિયર થયા હશે. ચાલો હવે આપણે જોઈએ પદાર્થ પર કાર્ય ક્યારે થયું ગણે,
એટલે ધીરે ધીરે આપણે ટોપિક ઉપર આવતા જઈએ. જો સૌથી પહેલા સિક્વન્સ સમજો, આપણે પહેલા રોજિંદા જીવનમાં કાર્ય કોને કહેવાય? તો કે ભાઈ મારે કાંઈ પણ પ્રવૃત્તિ કરવી હોય તો એના માટે મારે ઉર્જાની જરૂર પડે. એ ઉર્જા મને ક્યાંથી મળશે, તાકાત મને ક્યાંથી મળશે? તો કે ખાવામાંથી, ખોરાકમાંથી. ઓકે, તો આવી આવી અલગ અલગ જૈવિક ક્રિયાઓ કરતા હોય છે, જેમ કે ખાવું, પીવું, રમવું, જમવું, લખવું, વાંચવું. લખવું વાંચવું અમુક કદાચ ક્યારે ચાલો કાર્ય. તો કે સખત મહેનત કરવા છતાં પણ કાર્ય ક્યારે ન થાય? તો કે જ્યારે પદાર્થનું સ્થળાંતર શૂન્ય થાય ત્યારે. એટલે કે પદાર્થ સ્થળાંતર કરે નહીં ત્યારે. આ ત્રણ પ્રશ્ન પૂછવાથી પણ તમે કાર્ય થયું કે નહીં તે સમજી શકો છો, અને કોણે કાર્ય કર્યું એ પણ સમજી શકો છો. તો હવે આપણે હજી વધારે સારી રીતે સમજીએ કે પદાર્થ પર ક્યારે કાર્ય થયું કહેવાય. ઇન શોર્ટ, હવે આપણે એટલું સમજીએ કે પદાર્થ પર ક્યારે કાર્ય થયું કહેવાય. એ મને ભાઈ આમાં કઈ પણ ખબર પડતી, પદાર્થ પર ક્યારે કાર્ય થયું કહેવાય? તો કે ભાઈ સમજો, કોઈ સપાટી પર રાખેલા લીસા કાંકરા ને ધક્કો મારતા તે થોડું અંતર કાપે. અને કોઈ પાણ પડ્યો હોય, ગણબો પડ્યો, નાની કાંકરી પડી, આગળથી ધક્કો મારું કાંકરી ઉડી નામ જશે, તો લીસા કાંકરા ને ધક્કો મારતા એ થોડું અંતર કાપશે. આપણે તો આગળ નામ જોર થી મારશે તો ઘણી બધું અંતર કાપશે. તો કાંકરા ઉપર બળ લાગ્યું, મેં કેના દ્વારા બળ આપ્યું? મારી આંગળી વડે મેં બળ આપ્યું. તો કાંકરો ઉડી અને બીજે ગયો, તો કાંકરાએ શું કર્યું? સ્થળાંતર. કાકાએ નહીં, કાંકરાએ. કાંકરાએ શું કર્યું? તો કે સ્થળાંતર, અંતર કર્યું. હવે તમે આમ જોરથી આમ ઘા કર્યું, તેને શું કહ્યું? અંતર કર્યું. ફોર એક્ઝામ્પલ, જો મારી પાસે આવી રીતે કોઈ નટ બોલ છે, તેને મેં હાથ ઉપર રાખેલું, પછી તો કે હું મારી આંગળી વડે એને બળ આપીશ, તો આ નટ બોલ્ટે શું કર્યું? તો કે મેં આને બળ આપ્યું, એટલે નટ બોલ્ટે સ્થળાંતર કર્યું અને અંતર કાપ્યું. તો પદાર્થ નું સ્થળાંતર થયું અને પદાર્થ ઉપર બળ પણ લાગ્યું, તો ત્યારે પદાર્થે શું કર્યું કહેવાય? કાર્ય. આઈ રિપીટ, જો બે વસ્તુ થઈ, પદાર્થ ને ઉપર બળ લાગ્યું અને પદાર્થે અંતર પણ કાપ્યું. બીજું ઉદાહરણ જોઈએ. એક છોકરો ટ્રોલી ખેંચે, બોલમાં જઈને ટ્રોલી આવે ને, ટ્રોલી ખેંચે, તો ટ્રોલી અંતર કાપશે. એટલે કે કોઈ આપણે લઈ જતા હોય ટ્રોલી, તો આપણે ટ્રોલી ઉપર બળ લગાડી છે અને ટ્રોલી શું કરે છે? સ્થળાંતર. તો સ્થળ તો કાર્ય થયું કહેવાય. ત્રીજું, તો કે એક વિદ્યાર્થી પુસ્તકને થોડે ઊંચે સુધી ઉપાડે છે અને આવું કરવા બળ લગાડે છે, તો કાર્ય થશે. જેમ કે અહીંયા હું તમને એક ઉદાહરણ આપું, મારી પાસે કોઈ આવી બુક છે, તો આ બુકને મેં આવી રીતે જો પુસ્તકને થોડે ઊંચે સુધી ઉપાડે છે, અહીંયા પેલા બુક હતી, તો મારે આ બુકને અહીંયાથી અહીંયા સુધી ઉપાડવા માટે મારા હાથ વડે કંઈક કાર્ય કરવું પડશે, તો મારા હાથ ઉપર બળ લાગશે. તો મારા હાથ ઉપર બળ લાગ્યું કે જેથી આ પુસ્તકનું શું થયું? સ્થળાંતર. તો કાર્ય થયું કહેવાય. તો ભાઈ આના ઉપરથી આપણે શું સમજવાનું? તો કે કાર્ય થવા માટેની શરત, એટલે કે ક્યારે કાર્ય થયું કહેવાય. તો કે પેલું, જ્યારે કોઈ પદાર્થ ઉપર કંઈક બળ લાગતું હોય, કંઈક બળ લાગવું જોઈએ, એટલે જ્યારે કોઈ પદાર્થ ઉપર બળ લાગતું હોય અને એ પદાર્થ સ્થળાંતર કરતો હોય, ત્યારે એ પદાર્થ ઉપર શું થયું કહેવાય? કાર્ય. એટલે કે આપણો આઠમો પાઠ અને નવમો પાઠ બે નું કોમ્બિનેશન, બાય વન ગેટ વન ફ્રી. શું? તો કે પદાર્થ ઉપર સ્થળાંતર થવું જોઈએ અને પદાર્થ ઉપર બળ પણ લાગવું જોઈએ. જો બે થાય, જો બે થાય તો જ પદાર્થ પર કાર્ય થયું કહેવાય. જો બે માંથી કોઈ પણ એક વસ્તુ ન થાય તો પદાર્થ પર કાર્ય થયું કહેવાય. તમને ઉદાહરણ આપું, જેમ કે મેં તમને આમાં તો કીધું, આપણે આ ઉદાહરણ લેવા જોઈએ આમાં, કે સ્થળાંતર નતું થતું. જેમ કે હું કોઈ દીવાલને ધક્કો મારીશ, તો મેં બળ લગાવ્યું, મારી પાસે બળ જ છે, પણ એ દીવાલનું સ્થળાંતર થયું નહીં, તો આપણે કહેતા કાર્ય નું છે. તો શું એવા કિસ્સા પણ શક્ય છે કે પદાર્થનું સ્થળાંતર થતું હોય પણ બળ ન લાગતું હોય? ઉલટું વિચારો જોઈએ, વિચારો જોઈએ. હું તમને પછી કહું જ છું, વિચારો જોઈએ. એવું કહી શકીએ બને? આપણે એવું કીધું કે હું કોઈ દીવાલને ધક્કો મારું તો સ્થળાંતર નથી થતું, હું બળ લગાડું છું, આ પેલું છે મારી પાસે, બળ લગાડું છું, પણ એ દીવાલનું સ્થળાંતર થતું નથી, તો કાર્ય થયું કહેવાય. હવે એ પ્રોસેસ થઈ શક્ય છે કે પદાર્થનું સ્થળાંતર થતું હોય પણ પદાર્થમાં બળ જ ન લાગતું હોય,
વાવ કેવી ઘટના છે કે પદાર્થ ઉપર સ્થાનાંતર થતો હોય પદાર્થ ગતિ કરતો હોય પણ એના પર બળ જ ન લાગે વિચારો આજ તો મજા છે વિજ્ઞાન યસ ઘણા બધા વિદ્યાર્થીઓ સાચું વિચારતા હશે એ હું ધારી લઉં છું કે તમે કોઈ અલગ ગેસ ભરેલા ફુગ્ગા હોય છે આપણે સંક્રાંત હોય છે ત્યારે ઓલા ગેસના નાઇટ્રોજન ગેસના લેવા ઘણા બધા નાઇટ્રોજન ગેસના તમે હોય પણ એવા ઘણા બધા ફુગ્ગા જે હોય એ આપણે જોઈ છે કે આહા હલકા હોય એનો ઉડી જતા હોય હવે તમે જઈને દોરી મૂકી દેશો તો ફુગ્ગો ક્યાં જશે ઉપર જશે ઉપર ઉડવા માંડશે ઉપર ઉડવા માંડશે તો તમે ફુગ્ગા પર બળ લગાડો છો તો એ ફુગ્ગો ક્યાં જાય છે ઉપર તો તમે ફુગ્ગો જે છે સ્થળાંતર થાય છે ફુગ્ગો છે તો ઉપર 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 જાય છે તો ફુગ્ગાનું સ્થળાંતર થાય છે પણ ફુગ્ગા ઉપર એ કઈ જાતનું બળ લાગતું નથી તો ત્યાં ફુગ્ગો કાર્ય કરતું નથી ઓકે ક્લિયર થયું સમજાઈ ગયું ચાલો તો આઈ હોપ બધાને પહેલા તો ખબર પડી ગઈ છે રોજિંદા જીવનમાં કાર્યનો ક્યાં ઉપયોગ આવે સરળ મહેનત કરવાથી પણ કાર્ય થતું નથી એ પણ આપણે સમજ્યા ત્યારબાદ કયા કયા પ્રશ્નો પૂછવાથી તમે કાર્ય વિશેની સારી માહિતી મેળવી શકો છો અને છેલ્લે આપણે જોયું કે પદાર્થ પર કાર્ય ક્યારે થયું ગણાય ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો બધાને ફટાફટ પહેલા લખી લ્યો હું 2 મિનિટનો સમય આપું છું ફટાફટ બધા લખી લ્યો ઓકે ચાલો તો આપણે આજે અહીંયા સુધી રાખીએ તો આ બધા ક્વેશ્ચન તમારે તમારી પાકી બુકની અંદર એકવાર અને રફ બુકની અંદર એકવાર લખવાના છે ટોટલ તમારે કેટલી વાર લખવાના 2 વાર એકવાર પાકી બુકમાં એકવાર રફ બુકમાં અહીંયા સુધી રાખીએ જય ભારત જય હિન્દ